नमस्कार, गुड मॉर्निंग। હું પંચાલ સ્નેહા પીપી સવાણી શાળામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। ધોરણ 5 વિષય ગણિત પ્રકરણ નંબર 2 આકાર અને ખૂણા। નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 2 જેનું નામ છે આકાર અને ખૂણા વિશે અભ્યાસ કરીશું। तो विद्यार्थी मित्रों, अत्यार सुधी आपणे आकारों विषे सीखी गया अने खूणाओ विषे पण सीख्या छे, जेमा आकारों में कया कया आकारों आवे तो के चौरस, लंबचौरस, त्रिकोण, षटकोण वगैरे जेवा आकारों आवे छे अने तेना खूणाओ विषे आपणे आ प्रकरणमां भणवानुं छे। तो चालो शुरुआत करिए। रोहिणी अने मोहिनी जोड़िया बहनों छे, તેઓને એક સરખું કામ કરવું ગમે છે। એક દિવસ તેઓ દીવાસળીથી આકારો બનાવી રહી હતી। શૈલાએ તેમને એક પડકાર આપ્યો, રોહિણી એક આકૃતિ બનાવશે, મોહિની તેને જોયા વગર એ જ આકૃતિ બનાવશે, પરંતુ તે પ્રશ્નો પૂછી શકશે। જુઓ, શૈલાએ તેમને શું પડકાર આપ્યો કે રોહિણી અને મોહિની કે જેઓ બે જોડિયા બહેન છે, તે બંને બહેનોને એક કામ સોંપ્યું છે કે દીવાસળીથી તેઓએ આકાર બનાવવાના છે, તેમાં તેમને બંનેને સરખી દીવાસળી આપવામાં આવેલી છે। રોહિણીએ આકાર બનાવ્યો। જુઓ, આપણને અહીં નીચે એક આકાર આપેલો છે જે રોહિણીએ બનાવ્યો। રોહિણી કહે તે બંધ આકૃતિ છે। મોહિની, તેમાં કેટલી બાજુઓ છે? રોહિણી જવાબ આપે છે કે તેમાં 6 બાજુઓ છે। મોહિનીએ આકાર બનાવ્યો। જો અહીં બાજુમાં જે આપેલ આકાર છે તે મોહિનીએ બનાવેલો છે। હવે તમે જવાબ આપો, તે બંધ આકાર છે? હા, તે પણ બંધ આકાર છે। તેને 6 બાજુઓ છે? આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે તેને 6 બાજુઓ છે, પરંતુ આકાર રોહિણીએ જે બનાવ્યો હતો તેના જેવો નથી, તેથી મોહિનીએ ફરી પ્રયત્ન કર્યો, તેણે કંઈક આવો આકાર બનાવ્યો। જુઓ, રોહિણી અને મોહિની બંને પાસે દીવાસળીઓ તો સરખી જ હતી, પરંતુ બંનેના આકાર જુદા જુદા છે। બંનેવે 6 બાજુવાળો જ આકાર બનાવ્યો છે, બંનેવે બંધ આકૃતિ જ બનાવી છે, પણ બંનેના જુદા જુદા આકારો તેણે બનાવ્યા છે, માટે રોહિણીએ જે આકાર બનાવ્યો હતો તેના જેવો નહીં હોવાથી મોહિનીએ પાછો પ્રયત્ન કર્યો અને નવો જે આકાર બનાવ્યો તે અહીં આપણને આકૃતિ નંબર 3માં જોવા મળે છે। આગળ જુઓ, તે 6 બાજુવાળો બંધ આકાર છે? હા, 6 બાજુવાળો બંધ આકાર છે। તે આકાર રોહિણીએ જે આકાર બનાવ્યો તેના જેવો છે? ના, જોયું આપણે ત્રણે ત્રણ આકારો જુદા જુદા છે, માટે તેના જેવો નથી। તમે કોઈ રીતે તે બતાવી શકો કે આકારો એકબીજાથી અલગ કેવી રીતે પડે છે? તો આપણે આકારો જોઈને કહી શકીએ કે તેઓ એકબીજાથી અલગ છે, પરંતુ બધાની બાજુઓ સરખી છે। આગળ, મોહિનીએ ફરીથી પ્રયત્ન કર્યો, પરંતુ તેનો આકાર અલગ હતો। અંદાજ લગાવો, બીજા બે આકારો બનાવો કે જે આકારો મોહિનીએ બનાવ્યા હોય। મોહિની હવે પ્રયત્ન કરીને થાકી અને શૈલાને પૂછ્યું કે તે શું કરે, ત્યારે શૈલાએ જવાબ આપ્યો, જો તે દીવાસળીઓના ખૂણા ઉપર રચાતા ખૂણા વિશે પૂછ્યું હોત તો તું એવી જ આકૃતિ બનાવી શકત। એટલે કે શું કીધું એણે કે તે જો દીવાસળીના ખૂણાઓ વિશે પૂછ્યું હોત એને એમ કે તો તું એના જેવી આકૃતિ બનાવી શકતે। અરે, તો ચાલો તે ખૂણાઓ જોઈએ। જુઓ, અહીં આપણે
આ આકારોમાં દર્શાવેલા ખૂણાઓ જુઓ, તેમાં તમે તફાવત જોઈ શકો છો. જુઓ, અહીંયા રોહિણીએ બનાવેલો છે તે આકાર આપેલો છે, અને ત્યાર પછી મોહિનીએ જે બે આકાર બનાવ્યા છે તે આપણને બતાવેલા છે, અને અંદર જે લીલા કલરની નિશાની કરી છે તેના દ્વારા આપણને ખૂણાઓ બતાવેલા છે. હવે આગળ જોઈએ તો જુઓ, દિવાસળીઓ કેવી રીતે નાનો ખૂણો, મોટો ખૂણો અને તેનાથી મોટો ખૂણો બનાવે છે. જુઓ, અહીંયા આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે દર વખતે ખૂણાઓની જુદા જુદા હોય છે, બરાબર છે? કોઈ ખૂણો નાનો છે, કોઈ મોટો છે, તો કોઈ એનાથી મોટો છે, જેને આપણે લઘુકોણ, ગુરુકોણ અને કાટકોણ તરીકે ઓળખીએ છીએ. વાહ, ખૂણા બદલવાથી આકારો કેવા બદલાઈ જાય છે.